हाय फ्रेंड्स, तो आपणे जोईए जूनागढ़ना गिरनारनी हिस्ट्री। आम तो जूनागढ़मां घणा बधा पौराणिक स्थळो आवेला छे, पण एमां सौथी प्रख्यात गिरनार पर्वत छे। आमां गिरनारनो तो इतिहास खूब ज मोटो अने पौराणिक छे। गिरनार पर्वतना घणा परनामो छे, गिरिनगर अने रेवतक पर्वतना नामे पण ओळखाय छे। सौराष्ट्र सौर्यवंश ग्रीक शपथ अने गुप्त वंशनो इतिहास उजड़ो छे। मगधना नंदवंशनो नाश करी गणराज्योने खतम करी भारतने एक सक्रिय बनावनार चंद्रगुप्त मौर्य ईस्वीसन पूर्वे 322 पछी सौराष्ट्र जीती लीधुं। आम ते समयमां सौराष्ट्रनुं पाटनगर जूनागढ़ गिरिनगरमां पुष्पगुप्त नामनो पोतानो सूबो मूक्यो हतो। पुष्पगुप्ते सुवर्ण सिक्ता नदी पर सुदर्शन नामनुं सरोवर बंधाव्युं हतुं। सम्राट अशोकना तुषास्य नामना सूबाए तेमां नहेरो खोदावी सिंचाईनुं काम कर्युं। स्कंदगुप्तना पर्णदत्त नामना सूबाए अतिवृष्टिना कारणे तूटी गयेला सुदर्शन तळावने फरी बंधाव्युं। आ मौर्य वंशना राजाओ ए कोतरावेल शिलालेखों द्वारा गिरनार पर्वत ने जगत में प्रसिद्ध पावेल छे। मौर्यकाल में गिरनार पर्वत ने उज्जयंत रेवतक अने जूनागढ़ शहर ने गिरिनगर जीण दुर्गना नाम थी ओळखाता हता। आम समयना वहनी साथे जूनागढ़ उपर घणा राजाओनु राज कर्यु। ईस्वीसन 1152 ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતા। ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ જ સારા પગથિયાનું નિર્માણ થયેલું છે। ગિરનાર પર્વતની સામે જ 10-11મી સદીથી એકબંધ ઊભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે। રાજા રાગ્ર હરિપુએ બંધાવેલ આ કિલ્લાએ સોરઠના સત્તાપલટના અનેક ગણા ખંડન મંડન નિહાળ્યા છે। એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના રાજા રાખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઈ જતો હતો, ત્યારે છતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે ગોઝારા ગિરનાર વરમળ વેરીને કયો મરતા રાખેંગાર ખડેડી ખાંગો ન થયો, અર્થાત તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છો। આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવી તેને પડતો રોકવા કહ્યું કે પડમાં મારા આધાર। ગિરનાર ત્યારેથી સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા રોકાઈ ગઈ હોય તેવું દેખાય છે। ઉપરકોટ અને નીચલોકોટ આ શિલાઓ જોવા માટેના સ્થળ છે। ગિરનારના પગથિયા કોને બનાવ્યા અને ક્યારે બનાવ્યા? મિત્રો, ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે। આખું વર્ષ અહીં લોકો યાત્રા કરવા માટે આવે છે અને દેવ દિવાળીના સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે। આ વાત સદીઓ પહેલાંની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણસાવણીમાં પોઢ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું। દૂધમાંથી વિજય બની પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા। આ સમય દરમિયાન તેઓ પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો। જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે શત્રુંજય પર યુગાદિદેવે મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું। પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહળમંતીએ શત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું અને તેમના મહામાત્મ્ય ઉદયનું એક ઈચ્છા તો પૂરી કરી, પણ ગિરનાર તીર્થ પર પગથિયા બનાવવાનું બાકી હતું, એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી। તેમના પિતાના જણાવ્યા અનુસાર બાહળ મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા। અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવ અને વાદળો સાથે વાત કરતા શિખરો જોયા।
તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત પર રસ્તો કઈ રીતે બનાવવો. તેઓએ સાથે આવેલા શિલ્પીઓ સાથે ઘણી બધી મહેનત કરી પણ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી. બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ જ માથાકૂટ કરી, તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનારના મોટા રસ્તાઓ ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરવાની મા અંબાને યાદ આવી અને તેઓ સંકલ્પ કરી મા અંબાના શરણોમાં બેસી ગયા અને તેના મનમાં માત્ર એક જ વાત હતી કે તે માતાનું મને રસ્તો બતાવે, કે માતા તું મને રસ્તો બતાવ કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું જેથી હું મારા આપેલા વસનમાંથી મુક્ત થઈ શકું. તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યા. દિવસો વીતવા લાગ્યા, 3 દિવસ થઈ ગયા. મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે અને બન્યું પણ એવું જ. તેઓને વિશ્વાસ સાચો ઠર્યો. 3જા ઉપવાસના અંતિમ દિવસે માતા હાજર થયા અને કહ્યું કે હું રસ્તે અક્ષત વેરતી જાઉં છું, તે રસ્તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો અને માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખ્ખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા. અને એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓ ધ્વનિ જ ધૂમી ઉઠ્યો. આટલું કર્યા બાદ ઋણ મુક્તિનો આનંદથી બહાર આનંદિત થઈ ગયો અને 63 લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની વાટ કંઈક સહેલી થઈ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનારની જાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથિયા બનાવડાવ્યા, જેને લીધે આપણે ખૂબ આસાનીથી દત્તાત્રેય દર્શન કરી શકીએ છીએ. જય ગરવો ગિરનાર, જય માતાજી.